મોદીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા વિવાદ સર્જાયો છે. સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરીફના 66મા જન્મદિવસ પ્રસંગે શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને જન્મદિવસની શુભેચ્છાઓ. તેમના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરું છું. વાંચવાનું છે કે આજે 25 ડિસેમ્બરે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફનો જન્મદિવસ છે. સ્વાતંત્ર્ય સેનાની મદન મોહન માલવિયાની જન્મ જયંતિ પર છે. મહત્વનું છે કે ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવાઝ શરીફના જન્મદિવસના આમંત્રણ પર પાકિસ્તાન પહોંચ્યા હતા. એ સમયે તેમની ખૂબ ટીકા થઈ. ટ્વિટર પે તો અનડિક્લેર્ડ સુલતાન હૈ મોદીજી, ટ્વિટ પે હી આપ અપની બાતે રખતે હૈ. મેરા સે તો ઇતના આગ્રહ હૈ કે ઉન્હોને જબ બાત કી હોગી તો સંભવતઃ યે બાત ભી કી હોગી કે 90% હિન્દુસ્તાન કી અવામ जो डीमोनेटाइजेशन पर त्राहिमाम कर रही है, क्या सबको रिलोकेट कर रहे हैं नवाज शरीफ साहब से बात करके? ये मैं थोड़ा प्रधानमंत्री जी से जानना चाहूंगा, क्योंकि हम जैसे लोगों को, जो तमाम विपक्ष के लोग हैं, आम आवाम को बड़ी आसानी से वो पाकिस्तानी कहे जाते हैं, तो आज क्या उस मुद्दे पर भी कोई बात हुई, ये थोड़ा आवाम जानना चाहेगा.